नमस्कार, सुपरफास्ट समाचारों में आपनु स्वागत छे। हूँ छु संजय रावल। बटाकानी खेती करना खेडूतो माटे हालमां जाणे के आम तो सुनहरे दिवसो होवानो अपेक्षा हती के उगड़ता बजारमां भाव सारा मळशे, परंतु उल्टाना भाव गत वर्षना प्रमाण करता घणा नीचा रहेता खेडूतोनी अवदशा जेवी स्थिति सर्जाई छे। દીવના નાગવા ખાતે રાધાકૃષ્ણ મંદિરમાં શિવરાત્રી નિમિત્તે ભાવિ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મહાદેવ તેમજ નાગ દેવતાની પૂજા અર્ચના કરી। કેશોદના બજારમાં લાલબાગ કેરીનું આગમન। લાલબાગ પાકેલી કેરીનું કેશોદના બજારમાં આગમન થયું છે। પ્રતિ કિલો 100 રૂપિયાના ભાવે બજારમાં વેચાણ થઈ રહ્યું છે। આઝાદીના પૂરા થનારા 75 વર્ષ નિમિત્તે દાહોદના સાંસદ જનસુનસિંહ ભામોરની ઉપસ્થિતિમાં આઝાદી અમૃત મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ કરાયો। ચોટીલાના પંચનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના શિવભક્તો દ્વારા પૂજાપાઠ કરવામાં આવ્યા। સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાબરવાડ ખાતે રાત્રે યુએફઓ જેવી કોઈ ચમકતી વસ્તુ દેખાવાની ચર્ચાએ જોર પકડી। બટાકાના ઉત્પાદનમાં દહેગામ સ્થાન મોકળે હોવાથી ખેડૂતોએ બટાકાનું મબલક વાવેતર કર્યું, પરંતુ આ વર્ષે રાતાપાણીએ રોવાનો સમય આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં આજે આઝાદીના અમૃત મહોત્સવની થઈ ઉજવણી। કાંકરેજ તાલુકાના ઉનગામે જીવલેણ અકસ્માત સર્જાયો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 વંજારાવાસ પાસે આવેલા સર્વિસ રોડ ઉપર લાગેલા વાહનોનો અડિંગો પ્રાંતિજ પોલીસે હટાવ્યો, તો પ્રાંતિજ પોલીસ દ્વારા 3 જેટલા ટ્રેક્ટરો નિયંત્રણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો સહિત નગરજનો થઈને કુલ 140 જેટલા લોકોને પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોનાની રસી આપવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખિલખિલાટ વાન નવી આવતા પ્રાંતિજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા વિધિવત વધાવવામાં આવી હતી। વસ્ત્રાપુરમાં ફૂલફાસ્ટ કાર હંકારીને 2 લોકોને હડફેટે લેનાર કાર ચાલકને 6 મહિનાની જેલની સજા। રાજકોટમાં મેયરની વરણી બાદ ઉત્સાહમાં કાર્યકરોએ ફટાકડા ફોડતા લાગી આગ। મહારાષ્ટ્રમાં ફરી નોંધાય સૌથી વધુ કેસ, સીએમ ઉદ્ધવ ઠાકરેએ કડક લોકડાઉનના સંકેત આપ્યા। સુરતના નવા મેયર તરીકે હેમાલી બોધાવાલાની કરાઈ વરણી। ગાંધીજીની દાંડી યાત્રાના દિવસે જ અમને કર્યા નજર કેદ, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો દાવો। વડોદરાના માણેજા વિસ્તારમાં મહિલાનો આપઘાત, અડધી રાતે પતિ સાથે થઈ રકઝક, મહિલાએ 7મા માળેથી લગાવી દીધી મોતની સલાંગ। પસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારની સાથે વિવાદમાં આવેલા એએસઆઈની આખરે બદલી થઈ। કોરોનાનું સંકટ, મહારાષ્ટ્રના અકોલામાં લોકડાઉન જાહેર। આઝાદીના સંઘર્ષની ઉર્જા આજે ફરી જાગૃત થઈ, પીએમ મોદી। પહેલી T20માં રાહુલ રોહિત ઓપનિંગ કરશે, કોહલી। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 710 કેસ નોંધાયા। ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજથી T20નો ક્રિકેટ કન્વીનર। શાંતિ બનાવી રાખો, 13 માર્ચે વ્હીલચેરથી રેલી કરીશ, મમતા। તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.